કળિયુગી વિશે શાસ્ત્રોની સાથે લોક સાહિત્યમાં ખૂબ જ કહેવાયું છે, ત્યારે આ કલિકાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક દીકરાએ સંબંધોની ગરિમાને લાંછન લગાવતો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માતા પિતા કોઈને મો ન બતાવી શકે તેવી સ્થિતિમાં મૂકીને વિદેશમાં લીલા લહેર કરનારા દીકરાના કારણે મા બાપે અંતિમ પગલું ભરવું પડ્યું હતું. સંબંધોની દુનિયાવી ઝાડ પરથી વિશ્વાસ ઉડવાની સાથે કંપારી છૂટી જાય તેવી સુસાઇડ નોટ લખીને સજોડે માતા પિતાએ જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. મૂળ સાવરકુંડલાના વતની અને સુરતના સરથાણા ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને આપઘાત કર્યો હતો. એક સાથે પંખા સાથે દોરડું બાંધી વાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાઇનાન્સના ધંધામાં નુકસાન જતા 40 લાખનું દેવું થઈ ગયું હતું. ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી નાણાં લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું. પિતાએ પુત્રનું જેવું દેવું ચૂકતે કર્યું કે દીકરો બાદમાં પિયુષ કેનેડા જઈ ત્યાં જ સ્થાયી થયો હતો. જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવું ચૂકવ્યા છતાં પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો, તેમજ તેમને પૂછતો પણ ન હતો, ફોન પણ ક્યારેય કરતો ન હતો. પિતાએ સામેથી વિડીયો કોલ કર્યો તો તેમાં પણ જવાબ આપ્યો ન હતો. વળી સુરત આવ્યો ત્યારે પણ બીમાર પિતાની ખબર અંતર પૂછવા આવ્યો ન હતો. દીકરાની પત્ની પણ ન બોલવાનું બોલી ગઈ હતી. આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. ચુનીભાઈ આપઘાત પહેલા 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેનેડા સ્થાયી થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચૂકવવા અને હાલમાં જ સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમના આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે જ અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેણે સંબંધીને તે બાબતે મનમાં લાગી આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં ચુનીભાઈએ લખ્યું હતું કે મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતા, તેઓ ક્યારેય મારી પાસે ઉઘરાણી પણ કરતા ન હતા. જો કે મારે તેમને રૂપિયા આપવાના હતા, હું કમાતો નથી તેથી હું રૂપિયા ક્યાંથી આપું, તેથી મને શરમ આવતી હતી. હું શું કરું, ક્યાંથી રૂપિયા આપું, એ વાતના ડરે હું ઘરની બહાર નીકળી પણ શકતો ન હતો. પરંતુ હવે મારાથી સહન નહીં થાય તેમ તેથી હું આપઘાત કરું છું. પૈસા મને આપનારનો કોઈ દોષ નથી. ચુનીભાઈએ સુસાઇડ નોટમાં દીકરાને થોડો ઠપકો આપતા લખ્યું કે દીકરા તું તો અમને ભૂલી ગયો, પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. આટલા વર્ષમાં મને તેની ખૂબ જ યાદ આવતી હતી, પરંતુ તે અમારી સાથે જે કર્યું તે કર્યું, પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024 રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હુક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે. સદરુ અકસ્માત ગુનાની તપાસ PSI PN ખાચર લશ્કરણા ચોકીનાઓ કરી રહેલ છે. સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ. ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે. પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતે પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે. અને આ બાબતના આ બાબતની તપાસ તજવીજ હાલ PSI PN ખાચર નાઓ કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.